મમ્મી ને રોહિત ઉપર હે તે આ મારો બેગ હે ને બધું પેક કરી લીધું ને હું ફૂલી રેડી હે રોહિત ની જીરી પેકિંગ કરવાનું હે તે એ થા હે ને શૂઝ પહેલા તો હાલા આવ્યા તે હે તો તમે કા કરતા હતા કે એટલી વાર લાગુ ગુડ મોર્નિંગ એમ યુ પેટ જો રેડી થતા હતા સ્કૂલ નો ટાઈમ ની અર્લી થવા આવ્યો છોકરા રેડી થઈ ગયા ને કે થા હે ને બસ સ્કૂલ માં મૂકવા છે ને આજ વેન્સડે હે તો સાહિલ રોહિત જરા કર લે હે ને રોહિત તો હેપી હેપી અટાણે થી હોય તો હેલો સીતારામ ગુડ મોર્નિંગ રામ રામ આ હોપ બધા મજામાં છે રામ રામ સીતારામ ને ગુડ મોર્નિંગ આઈ હોપ કે બધા મજામાં હે કામ કર્યું વાગ્યા કેટલા 10 જેવું થયું ને આજ વાર છે બુધવાર છે વેધર એટલું નાઇસ તડકા વાળું હે કે જરા જરા ટાઢ હે પણ તડકો હોય ને એટલે બહુ ગમે તો હમણાં 4-5 દિવસ તડકો જ રહેવાનો હે ને હું આવ્યો તો મારો ફ્રેન્ડ પાસે ગેરેજ મારો આટો મારવા ફ્રી હોય એટલે હું તો એના પાસે આટો મારવા આવ્યા ને આમ આ કામે કામે ભેગું ચાલુ હતું તો જોબ આવે તો પછી આથી લે નીકળે જ યાદી સમજો કરતો હોય એના પાસે જા વાતચીત કરવા વેરી નાઇસ વેધર હે એવું તો હશે ને વર્લ્ડ કપ આ લોક આવી તો વર્લ્ડ કપ પણ ચાલુ થશે તો ગુડ લક બધી ટીમોને બીજું કામ ને હું તો બહુ જોવા ક્રિકેટ એટલે મને તો ગમે તો હું ટાઈમ મળીએ તો જોઈએ રાખી ઇન્ડિયાની ટીમ બહુ સ્ટ્રોંગ છે ઇંગ્લેન્ડની ટીમ સ્ટ્રોંગ છે બધી કોમ્પિટિ બહુ વેરી ગુડ કોમ્પિટિશન છે ચાલો હું એના પાસે જઈ આવ્યા ચાલો તો હું આવ્યો તો શોપિંગમાં કસ્ટમરને ડ્રોપ કરવા તો સવિતાને ફોન આવ્યો કે થોડું શોપિંગ કરી લીજે નથી તો મારે ધક્કો નહીં તો ચાલો ફટાફટ એ પણ શોપિંગ કરી લે બહુ તો કંઈ નથી પણ છોકરાઓનું થોડુંક લેવાનું હે થોડુંક મિલ્ક ની બ્રેડ ની એવા હે બીજું કંઈ હે નહીં ચાલો ફોટાફોટાથી શોપિંગ કરી લે જોવાના આવે દિવાળીની ઓફર લાગે ગઈ આ બધું આપણું પ્રોડક્ટ હોય એ બધું ઓફરમાં છે જો આ દિવાળી સ્પેશિયલ ઓફર છે બધી આડાવરું કામ કરીને પરવારે ગઈ છોકરાઓની તા વેલેરા ઘર વિના મૂકેવી ને આ બાજુ હતા વેધર બહુ જ ફાઇન હતી કપડાનું મશીન કરી નાખ્યું ને શૂઝ ક્રિકેટના છોકરાઓના અમુક બહુ જ મેલા થયા હતા તે એ ધોવે મૂકવે દીધા મેં કીધું ફાઇન વેધર હે હમણાં 2-3 દી તો પૈડા પૈડા હુકાઈ જાય ને હેવ બનાવું મારે આજ રોટલીનું શાક તો રોટલી મલકની પડી ને રામની ભાવે બહુ તો એ બનાવી રાખા આવે તો ત્યાં તો એ ખાઈ લે તો સાહેબવાળી એ વઘારે નાખા બનાવે નાખા ને પછી બીજું કામ કરા પછી હજે હેન્જનું વ્યારાનું એ તા મોડેરું કરી બપોરાન કરે પછી તો એવું બધું અટાણે મોર્નિંગમાં હાલ ચાલો તો ફૂગે એવા ઘેર ફેગું બપોરાનું ટાણો આ તરફ બનતું હતું મારું સ્પેશિયલ આઈટમ વાત કરેલી છે તો અહીંયા પછી ફૂગે હા તો આજ બને રોટલી નો જાય સ્પેશિયલ આઈટમ હે મારા હાથે મને તો બહુ ભાવે રોટલી પડી છે હેન્ડ ની મલક ની હુમરો ચાલુ કર્યો હમરા હે નઈ તો ચાલો બપોરા ચાલો હે કે ડુંગળી પડે જઈએ નઈ સાહિલ ને રોહિત ને બહુ ભાવ્યા કે નહીં કટિંગ કરે વૈશ્વમાંથી ચીઝ ભરી હોય તો મસ્ત થઈ જાય આપડે મોટા ને ભાવે ને હમણાં તો પાછું સમર આવ્યું મસ્તી નું હા રેર કેટલું રીએ ઠંડી થઈ ગઈ હસી હસે રોટલી કેટલી અમે ગાવા દીધી રોટલી
ચાલો તો સ્પેશિયલ આઈટમ હું મારી ખાઈ લે બપોરે કરલા તો રામ બેહે ગો ખાવા ને હું બેહે ગઈ તો હેવ હું મારા બપોરે કરવા હા ને રામ એટલો જ બસ રૂકે જાય હા થોડું થોડું ખાઈ લે મોને રોટલી નો યાદ હોય ને થોડુંક બીજું ખાય ને એ ખાઈ હું તો ખાઈ પીએ લીધું પરવારે ગા ને થામતા હજી આ બાજુ તમે ભેરા કરી દીધા ને બનાવતી હતી પાછું કેમી જવાનું હતી હેન્ડનું ખાવાનું મેં કહ્યું યાદ આવ્યું કે વેન્સડે હતી છોકરા વહેલા આવી ગયા તો એ પછી વહેલા આવે એ પછી મને બહુ કંઈ આવે એ પછી ન કરવા દે એની ટી ને હું આજે આપે ને જા નકર રામ આપતો હોય તો મેં કીધું વહેલેનું જરાક બનાવેલા તો પછી એની જરાક ટાઈમ આપે હગા તો આજ હું બનાવવા વરે પાછી રામ કે દાર લીધી તો મગની દાળ ને ભાત ને રોટલી એ બનાવવાની છે કે રામની પૂછી રોટલો ખાવો એ તો રોટલો ને એ હે બસ જો એની કામની ટાઈમ થયો હતી ચાહે આખે નહીં પણ કે કામમાં ખબર નહીં એકલો એકલો હે ને મને લાગે કે એનો જ વ્લોગ જોતો હોય એવું કે કવા જઈવો મને હું હે ને આપણો જો જૂનો વ્લોગ એ 8 મહિના પહેલાનો વ્લોગ જોતો હતો તો મેં ખબર પડે કે આપણે કેટલું ઇમ્પ્રુવ કર્યું એ જો 8 મહિના પેલા નો વિડીયો જોવો આપણો બ્લોગ આખરી મને યાદ આવી વેન્સડે આવે ગયો છો પાછો તો હું બનાવતી હતી ખાવાનું ને છોકરાઓનો આવવાનો ટાઈમ થઈ ગયો તો હે આખરી ચાવવા જોઈએ ને રોટલી બને ગઈ આ બાજુ ભાત પણ બને ગા ને મેં દાળ બફાઈ ગઈ ને આ બાજુ તેલ મૂક્યું તો હે દાળ વઘારે નાખા ને થે જા તો તા ફ્રી તો તે છોકરા વાવે તો પછી એની સાવર કરેલી હતો ટીને આપતી જા તો થે જાય બધું ટાઈમે તો રામને આજ આવે ને એક દીપોરો ખબર નહી કામ કરવા જતો ભૂખો હે રોહિત હેવ નો હોય તમે નાખી દીધું તારો ડે બહુ નાઈસ ગુ પણ રોહિત ની ભૂખ બહુ લાગી લાગે ના રોહિત ઓકે ડેડી લેવો હા થેન્ક યુ ડેડી સાવર થકો ડન ટી કરા દેદુ બેની ને આ કોરા સાહિલ અંધારું કરન બેઠો ને બહાર તો એટલો તડકો ઓછલો હે તે જો તો વેધર કેટલો નાઈસ વેધર હે સાહિલ બહુ નાઈસ વેધર એ જાય કે સનસેટ નો ટાઈમ લેપ મૂકે દે
તો જો ટ્રાય કરી જો એ તો જો કે કઈ કામ હે ને રાખો સાહિલ ભાઈ હા હેલો સાહિલ હેલો એવરીવન આ તો રિલેક્સ કરે હા આ રિલેક્સ કરે ને બેઠો ને એન્જોય કરે કામ ડ્રિંક કેમ પીતો તો આ ડ્રિંક મે એક નવો ડ્રિંક કાલે લીધો એનો ટર્ન અરાઉન્ડ કરી દે કામ નામ હે મોગુ લઈ જજો કાલે શું સુવાથી લીધો હા લો મોગુ નામ હે આનો ને કાનો હે ખબર નહી કંક એજા નો હે એમાં કાં હોય અંદર આ કોકોનટ હોય ઓ કોકોનટ હા આ નવા નવા ડ્રિંક કઈ દે રાખે તાયા લીધે રાખે હે ને તો એ વાલે આ આજ તે કઈ હે નહી આજ તેની હોમવર્ક ઈ નેત ક્રિકેટ ઈ નેત અને આજ હવા રિલેક્સ ને આરામ હે ને અસલ નો ફોન માં જોતો તો બેઠો તો રોહિત ની સે હે તો કાલે પાછું ક્રિકેટ હે તો કાલે હા કાલે પાછું ક્રિકેટ હે તી તાર હા અને જો સાહિલે એક ગણપતિ બાપા રાખ્યા અસલ ના તો દેખાડા રોહિત ની મુલાકાત લે તો રોહિત અસલ નો રિલેક્સ કરે homework done હે ક્રિકેટ છે ને હા ને આજ ઓલી સ્કૂલ હેડ કે આટલા પેરેન્ટ કેમ બેઠો દે કે તને ગવર્મેન્ટ ન થાતી ના મને ને ગમે કોજી કોજી રહે ને રોહિત ના ઢૂંઢા સાલુ હે રોહિત સાહિલ ના જો મે કે નાખે હા હું હંગ્રી તો તો વિટામિન્સ કે પણ બહુ હેલ્થી છે આ વેરી નાઇસ આવે જો હે ને હા લાસ્ટ બેરી ને સ્ટ્રોબેરી હોય એમાં યે સાહિલી ડિનર કરી લઈએ ને હે ને સાહેબ બુધવાર છે તો ચાલો આપણે ડિનર કરી લઈએ અમારે લઈ પુનિત ડુકે તની ની એના બ્લોગ નો જોઈન કરી દઈએ કે તો ગમે તો થેન્ક યુ એવરીવન આઈ વિલ સી ઇન ધ નેક્સ્ટ બ્લોગ થેન્ક યુ બાય બાય